લૂંટ કરીને નાસ્તી વખતે પોતાને પકડવા આવેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર છરીથી જીવલેણ હુમલો કરનારા ભુજના અપરાધીને સેશન્સ કોર્ટે 7 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બનાવ 1.5 વર્ષ પૂર્વે 29 એપ્રિલ 2018ના રોજ ભુજના ભીડનાકા પાસે ખાટકી ફળિયામાં બન્યો હતો. આ કેસમાં જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સિંહ ગોસ્વામીએ વિવિધ પુરાવા અને સાક્ષીઓ રજૂ કરી ખૂંખાર ગુનેગાર દ્વારા કાયદાના રક્ષક પર થયેલ હુમલાને ગંભીર ગણી અપરાધીને મહત્તમ અને કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી હતી. એડિશનલ સેશન્સ જજ એમ પટેલે પણ પોલીસ પર થયેલ હુમલાને ગંભીર ગણ્યો હતો. કોર્ટે રિયાઝને આઈપીસી 307 અને 333 હેઠળ 7 વર્ષની સખત કેદની સજા અને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડના ભરે તો વધુ 2 માસની કેદ ભોગવવા જજે ચુકાદામાં આદેશ કર્યો છે. આ અંગે સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આ બનાવની પૂર્વ હકીકત એવી છે કે વર્ષ 2018ના એપ્રિલ મહિનામાં 29 તારીખે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એવા પ્રકારની નોંધ દાખલ થઈ કે ભુજના ભીડ વિસ્તારના સોનાપુરી વિસ્તાર છે ત્યાં 2-3 જે પગે ચાલીને લોકો જાય છે એમની પાસેથી થોડા સમયના અંતરે ચેઇન સ્નેચિંગ, મોબાઈલ લૂંટી લેવાનો બનાવ પ્રકાશમાં આવ્યા. એટલે ગુનાની અને બાતમીની ગંભીરતાના આધારે પોલીસની LCB વિંગ દ્વારા ત્યાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને પેટ્રોલિંગ દરમિયાન જ્યારે LCB ટીમના કર્મચારીઓ નરેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર રાવલ, મયુરસિંહ ઝાલા, અરવિંદ ગાંગર અને ચંદ્રકાંત કટારા જ્યારે એ લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે ભીડ વિસ્તારમાં એક મામદ નામની વ્યક્તિ રાડોરાડ કરતી હતી અને એવું જણાવ્યું કે મારી પાસેથી એક વ્યક્તિ અત્યારે મોબાઈલને રોકડ રકમ લૂંટ કરીને થોડા દિવસે જતો રહ્યો છે. બપોરે લગભગ 4:30 વાગ્યાના અરસામાં જ્યારે આવી બાતમી મળી ત્યારે એમણે હાથથી એસારો કરીને બતાવ્યું કે ભાઈ એ લૂંટ કરીને ભાગનાર વ્યક્તિ સોનાપુરી વિસ્તાર તરફ ભાગ્યો છે ભીડનાકાથી બહાર. પોલીસ એમની પાછળ ગઈ ત્યારે રિયાઝ બચ્ચુ મેમણ નામનો જે આરોપી હતો એ અગાઉ પણ આવા પ્રકારના ગુનાઓમાં સંડાયેલો અને પોલીસ તેમને પરિચયમાં એમણે એને પડકાર્યો. પડકારવા જતાં આ ટીમ પૈકીના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર મૂળશંકર રાવલે જ્યારે એને પકડી લીધો ત્યારે એણે પોતાને છોડી મૂકવા કહ્યું અને નહીં છોડો તો હું જાનથી માર નાખીશ એમ કહીને પોતા પાસેની જે છરી હતી એ છરીથી એમણે ધર્મેન્દ્ર મૂળશંકર રાવલ ઉપર હુમલો કરી અને પેટના ડાબા ભાગે એને પડખામાં છરીમાં ઇજા પહોંચાડી. નરેન્દ્ર યાદવે ત્યારે પોતાની પાસેથી લાકડી ઘા કરીને બીજો ઘા મારવા જતાં રોક્યો અને એ ત્યાંથી ભાગી છૂટ્યો. અન્ય પોલીસવાળાઓએ આ આરોપી રિયાઝ બચ્ચુને પકડવા માટે ગયા અને જ્યારે રાજેશ ગાંગર હતો એમણે એને મોટરસાયકલ ઉપર તાત્કાલિક બેસાડી અને ઇજા પામનાર પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલને નાનાટી હોસ્પિટલના સારવાર માટે લઈ ગયા. પોલીસ ઇન્સ્પેક્ટર જલુની હાજરીમાં બનાવ સંબંધીની વિગતો ધર્મેન્દ્ર રાવલ લખાવી નરેન્દ્ર યાદવે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી. જ્યારે પોલીસે આઈપીસી કલમ 307 જાનલેવા હુમલો કરવો મારી નાખવાના ઈરાદાથી અને 333 કોઈપણ રાજ્યસેવક તરીકે કર્મચારી જ્યારે પોતાની કાનૂની ફરજ બજાવતો ત્યારે અટકાવવા માટે એમાં અડચણ ઊભી કરવી આ બંને કલમો નીચેનો ચાર્જશીટ ફાઇલ કર્યું ત્યારે અદાલત સમક્ષ અમે પ્રોસિક્યુશને કેસ ઓપન કર્યો ત્યારે અમે ભોગ બનનાર ધર્મેન્દ્ર રાવલની જુબાની ફરિયાદી નરેન્દ્ર યાદવ તપાસ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ જલુ જેમણે આમની સારવાર કરી ડૉક્ટર નેલ નાણાવટી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર KL ગોસ્વામી અને બીજા પંચોને તપાસ્યા. જે મુદ્દામાલ પરીક્ષણ અર્થે અમે વૈજ્ઞાનિકમાં અમારી પોલીસે મોકલ્યો હતો એને જ્યારે વૈજ્ઞાનિક રીતે સાયન્ટિફિક રીતે સમર્થન મળ્યું જે છરી ઉપર જે લોહી હતું એ ધર્મેન્દ્ર રાવલનું હતું અને જે છરી એમણે મારી હતી રિયાઝ બચ્ચુ મમણના હાથમાં હતી એના કપડાં 707 અમે આ કેસમાં 21 શાહેદોને સોગંદ ઉપર તપાસ્યા. એમની જુબાની કરી 25 દસ્તાવેજી આધારો અમે અદાલત સમક્ષ પેશ કર્યા. FSLના રિપોર્ટ, પંચનામા, વિવિધ ડોક્યુમેન્ટરી એવિડન્સ અમે રજૂ કર્યા. કોર્ટ પાસે અમારી ખાસ કરીને દલીલ એવી હતી કે જ્યારે કોઈપણ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ ઉપર જાનલેવા હુમલો કરે ત્યારે 307ની કલમ, પરંતુ હાલના કિસ્સામાં વ્યક્તિ જે ઈજા પામનાર છે એ પોલીસ કર્મચારી છે, પોતાની ફરજના ભાગરૂપે એ ફરજમાં જતા હતા અને એની ઉપર હુમલો કરનાર આરોપી છે અને આરોપી જ્યારે ધોળા દિવસે છરી રાખીને પોલીસ ઉપર હુમલો કરે ત્યારે એ હુમલો છે એ માત્ર એક વ્યક્તિ ઉપર નહીં પરંતુ
પોલીસ ફોર્સ ઉપરનો હુમલો છે. પોલીસ ફોર્સ છે એ લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરે છે સમાજમાં. જ્યારે પોલીસની ભૂમિકા કાયદો અને વ્યવસ્થાને જાણવાની માટે છે, જ્યારે એના પર જ હુમલો થાય ત્યારે એ સીધો હુમલો એક સોસાયટીને સમાજ પરનો હુમલો છે. એટલે આવા ખાસ કિસ્સામાં જ્યારે આરોપીએ હુમલો કરી અને પોલીસ કર્મચારીને હુમલો કરીને જાન લેવાના ઈરાદે હુમલો કર્યો, ત્યારે આવા ખાસ કિસ્સાની અંદર એને બક્ષવો ન જોઈએ. સાયન્ટિફિક રીતે અમે અમારો કેસ સાબિત કર્યો. અધિકારી અને બીજા મેડિકલ ઓફિસર અને ડૉક્ટરની જુબાની સહિત અમે અદાલત સમક્ષ એ પણ પ્રૂવ કર્યું કે 307ના કન્ટેન છે એ કન્ટેન પ્રોસિક્યુશન સાબિત કરવાનો સફળ રહ્યું છે. અમારી દલીલને આધારે કોર્ટે આજે 89 પાનાનો ચુકાદો આપ્યો છે. 89 પાનાના ચુકાદામાં પ્રોસિક્યુશનના કેસને માન્યો છે અને અદાલતે એ પણ ખાસ ગંભીર રીતે નોંધ્યું છે કે જ્યારે સમાજમાં પોલીસ ઉપર જ્યારે આવા સંજોગોમાં તપાસ દરમિયાન હુમલો કરવામાં આવે, ખૂબ જ નિંદનીય અને દુઃખનીય ઘટના છે. સમાજ અને સમાજની સાથે સાથે પોલીસનું મોરલ પણ આની અંદર તૂટે અને એ જ્યારે બરકરાર રહે ત્યારે આવા પ્રકારની અંદર જ્યારે કેસ સાબિત માન્યો ત્યારે કોર્ટે આજે એમને આ એક ગંભીર પ્રકારના ગુનામાં પોલીસ પર એસોલ્ટ કરવાના, એલસીબીના કર્મચારીઓ ઉપર, પોલીસ કર્મચારી ઉપર એસોલ્ટ કરવાના હુમલામાં 7 વર્ષની સખત કેદની સજા અને ₹5,000નો દંડ ફટકાર્યો છે. જો દંડ ના ભરે તો વધુ એને 2 માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ આદેશ કર્યો છે.